નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સીઆરડી ચેનલ ગુજરાતી સાહિત્ય વીર નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તમે જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં. તમારા ચેનલ મિત્રો શિક્ષણ સહાયક, ડેન્સ સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી અને અરે કોઈ પણ ભરતી આવે જે ગ્રાન્ટી લેવાની સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલો હોય તો હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો મિત્રો રાય સાહેબ અને બગાતા આપણે શરૂઆત કરું છું. તે પહેલાં મિત્રો વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો હશે જોઈન થઈ જજો. તો મિત્રો વાત કરીશું શિક્ષણ સહાયક ભરતી 2024 કહી શકાય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકની ભરતી અન્વય જાહેરાત. તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના આપણે શરૂઆત કરું છું. તો મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જે સ્ટાફ ભરતી પસંદગી સમિતિ છે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવ ગોદનેગર મિત્રો 11/2011 જાહેરનામા ક્રમશ અનુસાર જે મિત્રો સ્થાયી દ્વારા જોગવાઈના અન્ય રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી અને માધ્યમ શિક્ષણ સહાયકની પસંદગી અંગે વર્ષ 2016ની ભરતી પ્રક્રિયાની સ્થિતિમાં જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ ખાલ જગ્યાઓને હાઈકોર્ટ દાખલ થયેલ જમીન નંબર છે તથા અન્ય ગ્રુપ મેટર નંબર 101/2024 ચુકાદા અન્વયે સદર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો મિત્રો હાલ સ્થિતિ ઉપલબ્ધ ખાલ જગ્યાઓ પ્રમાણે મેરિટમાં સમાવિષ્ટ તથા ઉમેદવાર યાદી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે અને આદિમ રસા ઉમેદવાર પોતાનું લાયકાત ગુણપત્રક પ્રમાણપત્ર ચકાસણી માટે કોલેટર ક્લિક પર કોલેટર ડાઉનલોડ કરી શકાય છે. વેબસાઇટ પર જઈને 7/6/2024 રોજથી 12/6/2024 રાતે 12 કલાક સુધી પોતાનું કોલેટર ડાઉનલોડ કરી શકશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અન્વયે સ્ટડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલેટર દર્શાવે તારીખ અને સમય ગેરહાજર કે અંદર રહેનારની તેમજ કુલ કોલેટર ડાઉનલોડ ન કરનારને ઉમેદવાર સદર ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક દાવો જતો કરવો ઈચ્છે તે અંતે માની સદર ભરતી પ્રક્રિયા તેનો સમાવેશ કરવાનો આદેશ આવીશ તેઓને સમાવેશ કરવામાં આવશે નહીં. આ અંગે ઉમેદવારો કોઈ પણ લખી કે મૌખિક રજૂઆત પણ કમે ધ્યાનમાં લેવામાં આવશે તો નહીં. તો મિત્રો ખાસ જાહેર કરવામાં આવી છે કે વિગતવાર જાણકારી સૂચના જે વેબસાઇટ છે વેબસાઇટની મુલાકાત લેવી, મેરિટ યાદી સમાવેશ થયેલ જે ઉમેદવાર કોલેટર ડાઉનલોડ કરવાની રહેશે. સવારે 10 કલાકથી સાંજે 6 કલાક સુધી ભરતી પ્રક્રિયા સમિતિ આપણે નંબર પર કોલ કરી માર્ગદર્શન મેળવી શકો છો. તો મિત્રો આ હતી અપડેટ કે કમિશનર સાહેબ કચેરી વિદ્યાસંઘ કેન્દ્ર દ્વારા જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે. મિત્રો આવી નવી અપડેટ માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.